આનંદંતર્યામી દયાળુ મોટા શ્રી સચ્ચિદાનંદંતર્યામી દયાળુ મોટા. તારીખ 24 નવેમ્બર 2019 ને રવિવાર. હરિવાલો જીવનમાં પ્રાણ પ્યારો છે, જીવનમાં હે તકરવાને બીજોના છે, જીવનમાં હે તકરવાને અરે મોટા ગીતા વિશે લખે મોટા, હેતુ જીવનનો શો છે એનું જેને ન ભાન છે, એવા એ ગીતા ખોલવાની. હરિઓમ હરિઓમ. હેતુ જીવનનો શો છે એનું જેને ભાન નહીં, એવા એ ગીતા ખોલવાની નહીં. ના પાડી આમ લીધે ને પેલા ભરતભાઈ આવશે માથોડે. હરિઓમ હરિઓમ. એવા ગીતા ભણે તો એ ના દળ દર ફીટે, સાધનાની કક્ષામાં પગ મૂક્યા વગર ગીતા ખોલવી નહીં, કાંઈ ફાયદો ના થાય, ઓખણપટ્ટી થાય, વ્યવહારમાં જ્ઞાન ના આવે. સાદા ગૌરી એ મોડા આવે તો રહી જાય. હવે આપણે છે ને સદગુરુ શ્રી સદગુરુ વિશાલ જિજ્ઞાસા સ્વભાવ સ્વભાવ વાંચીએ પહેલા, એ માફક આવશે. આવો શારદા. સ્વભાવવશ થતા કર્મો અજ્ઞાન તે ગણો. સ્વભાવવશ એટલે શું તાઈ? સ્વભાવવશ થતા કર્મો અજ્ઞાન તેને ગણો. હરિઓમ ભરતભાઈ. હરિઓમ. જય ગુરુ મહારાજ. કોણ આવ્યું? ચેતના મારામાં. ચેતના જય ગુરુદેવ.
એટના જયરાજ ને કાલ યાદ કર્યો હતો કે જી આવી ગયો એમ હે એ તો સાચી વાત છે. હરિઓમ. સ્વભાવવશ થતા કર્મો થાય એ અજ્ઞાન ગણવાનું. સમજાવી હકીશ? હા, ગુણ ધર્મ પ્રાકૃતિક હોય એનાથી કામ થાય. સ્વાર્થ હોય, હસી હસીને કામ કરે પણ સ્વાર્થ હોય, સ્વભાવ હશે, ઈર્ષા અંદર હોય, બતાવવા માટે અંદર હાલતું હોય, એ સ્વભાવશ કર્મ કહેવાય. એટલે એવા જે કર્મો થાય આપણાથી ઈશ્વરભાઈ, સ્વભાવશ કર્મ. સ્વભાવશ કર્મ થાય આવને શારદા, તો શું થાય? પમાડે સુખ પહેલા, હારું હારું લાગે આપણે જીતી ગયા એવું, પછીથી દુઃખ આપે. પાછું જુલીભાઈ, પહેલા સુખ આવે. કાનમાં સુંદર બનાવ્યું ઘરેણું, સ્વભાવશ કર્મ છે કે સારું લાગે, બહુ રૂપાળું લાગશે. પછી સામે મારા જેવું કોઈ મળી ગયું, આ ડિઝાઇન બરાબર નથી, ખલાસ ગયા ખાલી. એવા જાજા હોય છે, આના કરતા આ પાંદામાં આમ રાખો તો સારું ગયા, પછી દુઃખ નથી. એટલે આપણે ધ્યાન રાખવું, કાનના પ્રમાણમાં ઘરેણું રાખવું. તારો સ્વભાવ જોઈને હેતવી જાતને ઓળખજે ખરી. બાપ જોતા શીખવું પડે આપણો સ્વભાવ, કે મારામાં શું શું પડેલું છે. મારો સ્વભાવ છે, મારામાં હજી શું પડેલું છે. ઓ આ છે, આ છે, આ છે. અંતર્મુખ થાય એટલે દેખાય, એટલે આ ઓરડા બનાવ્યા મોટા. આપણને પહેલાં આપણું દર્શન થાય એના માટે ઓરડા છે. મારામાં આ છે, મારામાં આ છે. ઓહો, યાદ કરીને પછી ભજન કરવાનું, મદદ કરો ભગવાન, માગવાની મદદ. શારદા, તારો સ્વભાવ જોઈને જાતને ઓળખ જે ખરી, તે વિના સાધનામાં ના કશું થવાનું છે. સાધનાનો અર્થ એ છે કે આપણા જે આપણામાં રાગ દ્વેષ હોય, ઈર્ષા હોય, અદેખા હોય, આપણે દેખાય, દેખાવા માંડે, ત્યાં સુધી તો પહોંચવું જ પડે. આવો, તારો સ્વભાવ જોઈને જાતને ઓળખવાની. હું સાધનાના કક્ષમાં આવું કે નહીં, હું સાધક કહેવાઉં? હા હા, જે મારામાં તો આ છે નહીં કહેવાય, એમ કરીને આપણને ડંખે જુલી, ત્યારે આપણે સાધનામાં પ્રવેશ કરીએ. તારો સ્વભાવ જોઈને જાતને ઓળખજે, ક્રોધ, ઈર્ષા, અદેખાય, લોભ, મોહ, ખરો ટાઈમ હોય ને મોહ આપણામાં પ્રવેશ નહીં, ત્યારે જોવા જેવું હોય, ત્યારે આપણે સ્વભાવ જોઈ લેવો. હા, હજી તો સાલો મોહમાં છે એમ. હરિ ઓમ મયુર. તારો સ્વભાવ જોઈને જાતને ઓળખજે, અરે જાતને ઓળખજે, લખવાવાળા છે એટલે મોઢે થઈ ગયું. એના વિના સાધનામાં કાંઈ કશું વળવાનું નથી. જો સીધી ભાષા મોટા લખ્યું, મોટા એટલે બોલે છે કે સરળમાં સરળ મેં લખ્યું છે. આમાં ક્યાં અઘરું છે? મહાવરો પાડવો પડે. તાઈ બધી ચોપડી તાઈ વાંચે ખોલી ખોલી, એકાદી તો પૂરી કરી દે, એક વાર જીવન દર્શન પૂરું કરી દે. હા, વહેલું છે. હા, ભલે ને 6 મહિના વર લાગે, કાંઈ વાંધો. એક જીવન દર્શન વાંચી લે ને લગભગ બધું આવી જાય. મોટાની સાધના દર્શનમાં, બાયોગ્રાફી ઓફ મોટા, પ્રસંગો મોટાના, જીવન ચરિત્ર મોટાનું પોતે બોલે છે. આ 3 વસ્તુ ભેગી ગોઠવી દીધી છે. એટલે ઝીણા કાકા કોઈ આવતા ત્યારે એમ કહેતા, મયુરને કહેતા, જીવન દર્શન લાવ, આપી દઈ. કોઈ ચોપડી આપી હોય ત્યાં જીવન દર્શન લાવ. પછી ભગતમાં ભગવાન આવ્યું. દર્શન તો દર્શન, એમાં બાયોગ્રાફી છે અને મોટા હેન્ડરાઇટિંગ છે. મારો જન્મ થયો ત્યારે આમ હતું, 7 વર્ષનું થયો ત્યારે આવું થયું, પછી અમે ગાડું લઈને ત્યાં ચાલ્યા ગયા. પાછી સાધના આવે,
પાછું સાધના પૂરી થાય ફરી બાયોગ્રાફી આવે. બાયોગ્રાફી મિનિંગ ઓફ તાઈ જન્મચરિત્ર, જીવનચરિત્ર બાયોગ્રાફી કહેવાય. શરૂઆતમાં ઘણી આપીશ કાકાએ, લગ્ન હજો મંગલમ અને દાંપત્ય ભાવના અને એ મન મંદિરની શ્રેણીની ચોપડી એટલે આપ્યા કરતા. બેઝ છે ને, બેઝ સર, બેઝિકલ કહેવાય. ત્રીજો શ્લોક વાંચીએ, સ્વભાવ વિશેનો છે. બીજો શ્લોક કયો હતો હેતવી? તારો સ્વભાવ જોઈને જાતને ઓળખજે. આંખ બંધ કરી તો દેખાય છે જાત કેવી છે. સારી વાત છે. તે વિના સાધનામાં કંઈ કશું થવાનું નથી. સાધના કોને કહેવાય? વ્યાખ્યા બોલું, એક યાદ અંદરથી આવે એ બોલી જાઓ. સહન કરવું, સ્વીકારવું, પછી સદભાવ રાખવો, એનું નામ સાધના. કિશોર, સિમ્પલ વ્યાખ્યા. આપણે કઈ જંગલમાં જે સિંહારે હાથ ફેરવવાના, એ સાધના આપણે થાય એ મોટા કરે. હાથ ઊંચો કરજો, મોટા સિંહમાં, સિંહ પાસે ગયા, સિંહ ઉપર હાથ મૂક્યો ત્યારે એની સાથે કોણ હતું? હાથ ઊંચો કરો, એટલે કહું, એટલે કહું, યાદ કરો. આમ ભલે થોડી વાર બોલી જાતિ એની પણ મયુર ના આવડે. ના હાથ ઊંચો કરો તારે. અરે તું કે તને નહીં આવડે, તને વાર લાગશે. મુક્તાબેન, હજુ આ પાકું કરાવું છું, એકડે એક કરીને વારંવાર ઘૂંટવાનો અર્થ આ છે. આ ઘૂંટા કરીએ તો જ થાય. ઓ ગયું હતું ને એની સાથે, અને ઝાડા થઈ ગયેલા મોટા. મારે આવું છે મોટા, કે હું તો જાઉં છું, મારું અભય કેળવાયો કે નહીં એની પરીક્ષા લેવા જાઉં, પોતાની પરીક્ષા. આવો લઈ લીધી છે, હે મારી પરીક્ષા યાદ આવે? આવી ગયું તો ઊભી થઈને ત્રણ વાર બોલે એટલે બધાને પાકું થઈ જાય. લલિતને ખબર છે કે પરીક્ષા કરીએ. કોણ ગયું તું સાથે? ભાઈ સિંહ ગયા જોવા, મોટા સિંહ પાસે ગયા. એ વ્રજલાલ જાની, તાળી પાડો, તાળી પાડો. હાય હાય હાય. આ તાળીનો અર્થ શું થાય ખબર છે? અંદર પેક થઈ ગયું, એક બે ત્રણ ચાર પાંચ છ બધા. હવે વારંવાર ફરી અઠવાડિયા પછી પૂછીશ. આમ બહુ ધીરે ધીરે થાય, આ એકદમ થોડી થઈ જાય નહીં. એ ગાંધી અજય આવે જાની નવર. હા ગેલો આવો. તારો સ્વભાવ જોઈને જાતને ઓળખ જે ખરી, એ વિના સાધનામાં કઈ કશું ઓળવાનું નથી. મંગલેશ્વર? હા નહીં, એ જૈન બેન રાજ છે. આ જેમ જાની રાજકોટ, મુંબઈ હતા પહેલા. એના પર પત્રો લખાય છે બે જાની ઉપર, કઈ ચોપડી સોપાનમાં. તને ખબર બે પુસ્તકો છે એના પર પણ, બે વચ્ચે લખાણું એક જ પુસ્તક. પુષ્પાબેન દલાલ જો ને, આપણા કાક કેટલા બધા પત્રો મળે આપણને, એ આવી ગયા. જીવન મંડાણ સોપાન, હા બે બેન છે. હા એવું મને યાદ, જયાબેન જાની લતા એની દીકરી, એ એક પત્ર જ છે. ઓનલી વન લેટર ઇઝ ધેટ ધેટ ટાઈમ લતા વોઝ ઓનલી 9 યર્સ. એક જ પત્ર, બાલુડી બારી વાલુડી લતા એક પત્ર છે. એવું એવું છે સર. એટલે આપણે થોડું પાકું કરજો, થોડું ક્લિયર કરજો સર. કર્મનું મૂળ આશા કામના તે બહુવિધા. આશા ઈચ્છા બહુ જન્મે તો કર્મ ઊભા થાય. કર્મનું મૂળ આશા કામના, ભોગવવાની ઈચ્છા કર્મનું મૂળ. થશે જ નાશ તેનો તો સ્વભાવે કર્મ ના થતા. આપણામાં આવ્યું ને સ્વભાવ વશ થતા કર્મો ક્યારે ના થાય? કામના અને આશા હળવા થઈ જાય ત્યારે ના. હં ઈચ્છા અને વૃત્તિનું ઉઠા જ કરે, આ કરું ના કરું ના કરું, શાંતિ ના મળે. વલખા મારી મારીને માંદા પડીને મરી જવા, કંઈ પરિણામ ના આવે. ઓ ફેના હરિયો. આ બાજુ આવને જરા આગળ, મારી દીકરી થોડી. હા હા યસ, ચરણમાં બે જા સાસુ મને.
સારા શ્લોક છે, હળવા હળવા સરસ છે. પણ આ કયો કયો વાક છે ખબર નહીં પડતી. અનુસ્તુપ ને એમાં અમુક શબ્દો ઘટે ઘટે છે, ઘટે ઘટે, એટલે ગાવાની જરૂરિયાત છે નહીં. ઇન્દુ કાકા બોલેલા એ છે, એને એ શબ્દો ભૂલાઈ ગયા હોય ને, કોકો મહાવરો એનો, બરાબર. એ તો આપણે ગોતી તો મળી જાય પછી. એવા ટાઈમ આપણી બહારીઓ ગોતવા બેસું તો બીજું ઘણું રહી જાય. માંડો દીધા દીધે જ જાય આપણે. તમારું નહીં, મારી એ વાત કરું. હવે ગોઈતા કરી એમાં એમાં પડ્યા વાયલું રહી જાય બધું. હાલ અર્થ પકડીને આગળ જવું. જાગ કર્મનું મૂળ આશા કામના બહુવિધા, થશે નાશ એનો તો સ્વભાવે કર્મ ના થાય. સ્વભાવે થયેલું કર્મ અહીં નહીં રાખે. પરોપકારથી થયેલું, પ્રભુ પ્રીત્યર્થે થયેલું, હેતુની સભાનતાથી થયેલું કર્મ પ્રભુ પ્રીત્યર્થે જ્ઞાન ભક્તિપૂર્વક સમજી સમજીને થયેલું કર્મ મુક્તિ અપાવે, ભગવાન તરફ લઈ જાય. બહુવિધા, અનેક પ્રકારના બહુવિધા, બહુ કામનાઓ, ઘણી પ્રકારની, ઘણા પ્રકારની આશાઓ, ઘણા પ્રકારની કામનાઓ, એનો નાશ થાય તો સ્વભાવથી કર્મ થતું બંધ થઈ જાય. પછી કર્મ પ્રભુ પ્રીત્યર્થે થાય. ત્યારે સામેને સામે રહીએ, તો આપણી ઈચ્છા અને આશા હોય ત્યાં સુધી મોટા સામે ના રહીએ. હિન્દુ કાકા કે ને, મને સામેને સામે રાખજો, મોટા એવું કહેતા. બીજું વાક્ય, મારા વિશે જ વિચાર્યા કરજે, મારું જ મનન ચિંતન કર્યા કરજે. ત્રણ વસ્તુ કીધી, એટલું કરવા માટે ફનાથી જવું પડે ત્યારે થાય. આમ લાગે સહેલું. તારું બેન, જાગૃતિ પોતાની પૂરેપૂરી રાખી શકતો જે હશે, જાગૃતિ પોતાની પૂરેપૂરી જે રાખી શકતો હશે, શકે વાળી વહેણ વૃત્તિનું જીવન પંથ તે. શકે વાળી વહેણ વૃત્તિનું જીવન પંથ તે. આપણે સંસ્કાર કામ કર્મ દ્વારા ચિત્તમાં પડ્યા. અત્યારે આ સંસ્કાર પડે જ છે, આ કર્મ ચાલે છે. જેવી જેની સભાનતા એ પ્રમાણે અંદર ચોટે, એ વૃત્તિ રૂપે બહાર આવે. પછી ચિત્તમાં પડેલા સંસ્કારો કાળક્રમે વૃત્તિ રૂપે બહાર આવે. પોઝિટિવ આવે ત્યારે એની સાથે રહેવું, અને નેગેટિવ બી ઉઠે ને, સંસારમાં તો ઘણું આડાવડું થયું હોય તો નેગેટિવ સંસ્કાર જાગે ત્યારે એનું વહેણ વાળવું, મનને આ બાજુ વાળી દેવાનું, એ વૃત્તિને જવા દેવી, મને એની સાથે જવા ના દેવું. તો જાગૃતિ રહે, સમજાય છે? જાગૃતિ પોતાની પૂરેપૂરી રાખી શકતો જે હશે, એ શકેવાળી વહેણ વૃત્તિનું જીવન પંથ તે. એ તરત ઉચકીને તરત જે રસ્તો ભગવાન તરફ જાય, એ રસ્તામાંથી હલી ગયો હોય તો પાછું ચડી જાય. ક્યારેક ચલાય મન થઈ જાય તો કંઈ ગભરાઈ નહીં જવું, પાછું આપણે જાગેલા હોય ને એટલે તરત વળી જઈએ. ઓહો, મારાથી આવું ભૂલ થઈ ગયા પ્રભુ, એમ એમાં એમાં પડ્યા તો ચિત્ત બગડી જાય. એના કરતાં ગીત ગાઈ લેવાનું કલાપીનું. રે પસ્તાવો વિપુલ ચરણો, સ્વર્ગથી ઉતર્યું છે પાપી તે માં ડૂબકી દઈને, પુણ્ય સારી બને છે. બસ પાછું હતું એમ ગોઠવાઈ જાય. એમાં એમાં ખદબદા કરીએ તો નિરાશ આવી જાય. કેટલી વાર ચિત્ત ઉપર એ સંસ્કાર આપણે આવે, એક વસ્તુ પકડાઈ ગઈ, નેગેટિવ કંઈક થયું હોય, ભૂલ થઈ ગઈ માનો કંઈ, એમાં ભૂલમાં પડ્યું ના રહ્યું, એક વખત પ્રાયશ્ચિત કરી ભગવાન પાસે સમર્પણ કરી, બીજી વાર પ્રભુ આવી ભૂલ મારાથી ન થાય એવો હું પ્રયત્ન કરીશ, તમે મને મદદ કરજો, આટલું કહેવું પડે. ત્રણ વાર સુધી ભગવાન માફ કરે છે, ચોથી વારે ઝપટમાં લઈ ગયો એની 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 સ્થિતિથી.
પહેલાં તો જાગૃતિ આપણી રાખીને આપણા દોષ ક્યાં ક્યાં છે એ જોવું પડે. મારામાં મોહ છે, ક્રોધ છે, પરાળું છે, ઢીકડું છે, એમનામ સાધના. હે, હવે આગળ કહે છે કે ચેતનાવાળી જાગૃતિ ભાવવાળી થયા વિના, જાગૃતિ ચેતનાવાળી જાગૃતિ ભાવવાળી થયા વિના સ્વભાવ વેણ વૃત્તિનો શકે વાળી ન કોઈ તે. ભાવની સ્થિતિમાં જાગૃતિવાળી ચેતનની સ્થિતિમાં આવવું પડે ત્યારે જ સ્વભાવ આપણો વૃત્તિથી વાળી શકવાવાળો થઈ જાય. વૃત્તિ સાથે ભળીને એની સાથે દોડી જાય નહીં, કંટ્રોલ આવે. પેલો બોલે છે ને કંટ્રોલ કંટ્રોલ, એવું ફિલ્મમાં આવે છે નાના પાટેકર, કેવું બોલે છે, કેવી રીતે બોલે છે, કંટ્રોલ કંટ્રોલ, પોતાને જ કહી પાછું આઉટ થઈ જતો હોય. હા, જ જોઈએ આ તો બોલતા હોય. ટીવી નીકળી ગયું, પિક્ચર નીકળી ગયું, ધીરે ધીરે બધું નીકળે છે, હું જોયા કરું છું. સાક્ષી ભેગા રાખ્યા છે, સમાચાર નીકળી ગયા, બધું નીકળી ગયું, સહાન થઈ ગયું, ક્યાંય ટાઈમ જ નહીં, ક્યારે જોવું. ઠીક છે, આવું કંઈક મહત્ત્વનું હોય તો 5 મિનિટ જોઈ લે, આપણે લાગે વળગી ત્યાં સુધી જાગૃત રહેવું પડે. એમ ધીરે ધીરે જાય, જ્યારે ભક્તિનું પૂર આવે ત્યારે જાય, ગોઠવી ગોઠવી ના જાય, મને એમાં આવી જાય સંસ્કારનું વૃત્તિનું વેણ. શરૂઆત તો પ્રયોગ કરવા પડે બધા, જો કે આમાં કાંઈ પ્રયોગ એવું નથી, જો આમાં જોર આવે એટલે આવી જશે પાક્કું. સાર જીયા મારી, શારદા મારી સાક્ષી, કે ડિક્શનરી રાતે 2 વાગ્યા સુધી જો શું કહેવાય, ડિસ્કવરી, હા ભૂગોળ ને શું આવતું હા, બધું બધું જ જોતો હતો. વાહ, મેં કીધું હું બનાવી સૃષ્ટિ, પછી જીવો તો આઈનું ને આઈનું, હવે પેલી દુનિયાનું કંઈ આવે તો સારું. જાગૃતિ ચેતનાવાળી ભાવવાળી થયા વિના સ્વભાવ વેણ વૃત્તિનો શકે વાળી ન કોઈ. ચિત્તમાંથી ઉદ્ભવેલા સંસ્કારોને વાળી શકાય નહીં. એ બાજુ ભગવાન બાજુ સાધનાના પથે સ્વભાવનિશી કુટેવો, સ્વભાવનિશી કુટેવો આદિશી પરો જણ પારકી, સ્વભાવનિશી કુટેવો આદિ શી પરો જણ પારકી, ઠપકારી મથાવી ને જિજ્ઞાસાએ સુધારી હતી. જિજ્ઞાસાએ રોલ ભેજો આમાં, જો સ્વભાવની કુટેવો હતી, પારકી પરોજણ કરવાની આદત હતી, તારી મારી ખટપટ માથા ખૂટ કરવાની જે ટેવ હતી, એ જિજ્ઞાસા માતા મારામાં જાગૃત થઈ એને આમ ઠપકાઈ રહ્યો, બાપ એ એ એ ભાઈ એ એ એ રહેવા દે રહેવા દે રહેવા દે, સુધારી દીધું. જિજ્ઞાસા જાગે ત્યારે સફાળો થઈને સાધક પથારીમાંથી ભાગે. ઓ, મારે કેટલું કરવાનું, કાં ઘારોડું કાં પડ્યો રહ્યો હું. ગોટી સાહેબને ફોન આવ્યો હતો કાલે 4:45, હું ઊભો થવાની તૈયારી કરીને ઉતેલો હતો, કારણ કે 3:30 વાગી ગયેલા. શું કરો છો પ્રભુ, હું સૂતો છું. એ પ્રભુ, તમે સૂતા રહ્યો તો અમારું શું થાવ, ઊભા હતા ઊભા હતા એ બોલે. તમે રોજ ભાષણ કરો, જાગવું જાગવું, તમે ગારોડો છો, મજા આવી સાહેબ. સરસ આવ્યું લે, આટલી વસ્તુ હતી સ્વભાવ વિશે. સાહેબ બેઠા હેલા ગયેલો અહીંયા બહેર માં, સાહેબ બેઠા મજા નહીં, બહાર લઈ જા બહાર, બાર લાઈટ કરી લ્યો. હોય જિજ્ઞાસા વાંચીએ, એને કેમ માનશે સાહેબ, તારો નહીં માને એ ભાવિક હલશે. સારું ટ્રાય કરો, વાંધો નહીં.
હવે જિજ્ઞાસાનું થોડી નજર કરીએ. પહેલાં તો જિજ્ઞાસા કહેવાય કોને? એને જે વ્યાખ્યા આવડે એ બોલો. પાંચ જણા, એક તો સૌથી પહેલાં એતવી, બીજી જીયા, ત્રીજી જુલી, ચોથી નૂતન. નહીં, પણ લેડીઝમાં ગોતવી, જિજ્ઞાસા છે ને, લેડીઝ છે. તારું બેન સાવધાન. નહીં, એ શું છે જિજ્ઞાસા? કોને કહેવાય? શું થાય? તમન્ના જાગે. ચાલો, એક પાક પાસ થઈ ગયો. હા, જિજ્ઞાસાનો ખરો અર્થ એવો થાય છે ભગવાન વિશે જાણવાની વૃત્તિ, ઉર્ધ્વ એ જિજ્ઞાસા. બોલી, ઈચ્છા માર્ગ એ જ હતું. લેડીઝનો વારો છે, લેડીઝનો વારો છે. તારે ભાઈ બેન, ભાઈ જે તમન્ના જાગે, તું ભાઈ વિશેષ પ્રકાશ પાડજે ને. હવે શારદાભાઈ તો પ્રકાશ પાડશે. તારું પાકું થઈ ગયું ભગવાન તરફ જવા માટેની ધડબડતી તમન્ના હોય એને જિજ્ઞાસા કહેવાય. એના વિશે આપણે થોડુંક વાંચીએ. એમને શંકરાચાર્ય મહાપ્રભુએ કીધું મોટા, એમ કહે મનુષ્યનું શરીર ભડભડતી અગ્નિ જેવી જિજ્ઞાસા, તમન્ના અને ત્રીજું મહાપુરુષનો આશ્રય. આ ત્રણ એક જ જન્મમાં જે મળી જાય કામ પતી જાય. પણ મળે જ નહીં. પહેલાં બે હોય તો જિજ્ઞાસા ના હોય, જિજ્ઞાસા હોય તો પહેલાં બે ઘટે. એક જન્મમાં મળી જાય એનું કામ પતી જાય. તો એ મોટાએ સમજાવ્યું, કિશોરભાઈ તમારી જિજ્ઞાસા જો વધશે આ માર્ગમાંથી તો, અને બીજું મનુષ્યનું ખોડી, ખાલી આ બોડી નહીં ગુણભાવવાળું ખોડી, ગુણભાવવાળું ખોડિયું મળે અથવા બનાવો, ભગવાન તરફની ભાવના જાગે, જિજ્ઞાસા જાગે, જલ્દી મેળવી લેવો, એ તત્પરતા, એટલું જો જાગી ગયું તો મહાપુરુષ સામે જ મળવાના છે, ગોતવા જવા પડે નહીં એવું કીધું. પછી એને દાખલો આપ્યો, વિનોબા ભાવેનો. એની અગ્નિના જેવી જિજ્ઞાસા તો હતી. અહીંયા આવતી રહે, આ બાજુ ત્યાં બે. વિનોબા ભાવે કોણ હતા? એક તો એ વિચારવું પડશે ને ભાઈ, ક્યાં થઈ ગયા, શું કર્યું, એનો આશ્રમ ક્યાં છે? હજુ પણ છે. ભૂદાનના પ્રણેતા, રચનાત્મક પ્રવૃત્તિના જન્મદાતા કહેવાય, અને ગાંધી બાપુના શિષ્ય વિનોબાજી એમ કહેતા, મારી જિજ્ઞાસા ભગવાનને મેળવી લેવાની ભડભડતી, અને મારું ખોડિયું તો પહેલેથી ભગવાને ગુણભાવવાળું બનાવેલું, એટલે ગાંધીજી જેવા ગુરુ મને સામેથી મળી ગયા. મોટાને ક્યાં ગુરુ પાસે ગયા છે? મોટાને બધા ગુરુ સામે જ આવ્યા છે. આ બે વસ્તુ તૈયાર હતી એની, ભડભડતી જિજ્ઞાસા અગ્નિ જેવી, અને ખોડિયું. સેનાવાળું ખોડિયું? ખોડિયું એટલે શું? ખોડિયું એટલે તારી મમ્મીને પૂછતો ક્યાં ક્યાં ગઈ ગઈ આવી હતી ને, શરીર ખોડિયું કહેવાય. મનુષ્યનું ખોડિયું, મનુષ્યની બોડી, મનુષ્યનું શરીર. મનુષ્યનું શરીર એકલું મળવાથી ના થાય, હેલો, મનુષ્યનું શરીર મળવાથી ના થાય. એ ગુણભાવવાળું બનાવવું પડે. તો ગુણો તારે કેવા પડે? કેટલા તારામાં છે અને કેટલા બાકી છે? તો આ મેળ પડી જાય. ઉદારતા, વિશાળતા, સહનશક્તિ, ધીરજ, શાંતિ, પ્રસન્નતા. તો મનસુખ બાપાનો અવાજ કાનમાં ગુંજતો લાગે એટલે પટપટ બોલી જાય છે.
આમ થવા માંડે લાગી જયારે અવાજ બહાર આવ્યો. એવું ખોડ્યું હોય જેમાં ગુણભાવ વધેલા હોય અને અગ્નિ જેવી જિજ્ઞાસ હોય, મારે ભગવાનને આ જન્મે મેળવી જ લેવા છે, શારદા ધ્યાન દેજે, તો ગુરુ મહારાજ સામે આવવાના હાથ પકડશે. આવો આવો બાલયોગી મહારાજ દીક્ષા આપવા એવા. બાલયોગી મહારાજ અમદાવાદમાં સાબરમતીમાં મોટાને બોલાવ્યા, ઘરે આવ્યા દીક્ષા આપવા. તો સામેથી આ બે વસ્તુ હતી. તો આપણામાં જિજ્ઞાસા જગાડવા કરવું શું? ઊંડા ગર જરસ લગ્નિ મે જા સ્વાર્થ પાકો હોય છે ત્યાં મેળે મન રહે એકાગ્ર ભાવે અનુભવે. આ જવાબ છે જિજ્ઞાસા વધારવા માટેનો. આ જવાબ છે ગરજ રાખવી પડે, કાંઈ ગણવું નહીં, ગરજ જ મહત્વની. રાત દિવસ મોડા પાડવા નીકળ્યા આપણે, આડાવડું જોયા કરી તો ક્યાં પહોંચવાનું? પહોંચવાનું ત્યાં છે, એ આપણું છે રાગ દ્વેષ મોડા પાડવા. તો બીજું આમ તેમ જોયા કરશું, રાગ દ્વેષ વધ્યા કર તો ઊંડા ગરજ, હજી કરવામાં રસ, મજા આવે. ત્રીજો સ્વાર્થ હોવો જોઈએ. સ્વાર્થ હોય ત્યારે આપણે કેવા થઈ જઈએ, જો કોઈ જરૂર પડે. સ્વાર્થ હોય, મારે નરસિંહ મહેતાનું પ્રભાતિયું શીખવું સાહેબ, સારું, ગરજ વગર તો હું શીખવાડો, કાંઈ ના થાય. ગરજની મને ખબર પડી જ જાય કેવીક છે, એ રીતે હવે શીખાય. પછી ગરજ જેટલી હોય ને એટલું તમારામાં ઉતરે વસ્તુ. અને લગ્નિ ઊંડા ગરજ રસ લગ્નિને સ્વાર્થ પાકો હોય ત્યાં ત્યાં આપમેળે મન રહીએ, મારે પ્રભાતિયું શીખવા, રાતે 3 વાગે સાહેબ પાસે જવાનું, દાખલો આપ, એ અઘરું ના લાગે પછી, કારણ કે ગરજ છે. ઉજાગરો ના લાગે, કાંઈ ના લાગે, રસ લગ્નિ ગરજને સ્વાર્થ પેક થઈ જાય. એવી રીતે ગુરુ મહારાજમાં જવા માટે આટલી જાગવી જોઈએ, આપણામાં ખ્વાઇશ જાગવી જોઈએ, તમન્ના જાગવી જોઈએ. જેના કાકા કહે ઉત્કંઠા, ઉત્કંઠા ઠ આવે, ઉત્કંઠા જાગવી જોઈએ. ઉત્કંઠા એનું નામ જ જિજ્ઞાસા. આવી વાત છે કિશોરભાઈ, ઝીણી ઝીણી બધી હા પાયાની વસ્તુ મોટા રચી ગયા. હા બીજી વસ્તુની જરૂર પડે, ઊંડી ગરજ રસ લગ્નિ સ્વાર્થ ત્યાં આપમેળે મન રહી. રાગદેશ મોડા પાડવા એટલે આમ વર્તાય નહીં, આપણે આમ વર્તવું જોઈએ, એવી ગરજ રહીએ, એવો સ્વાર્થ રહીએ, એવી લગ્નિ રહીએ, પછી એમાં રસ રહીએ, ત્યારે કામ પતી જાય. એમાં આ વસ્તુ લાગી ગઈ, ચાર સફળતા વરી ગઈ, માની લઈ એ બધી આપણે પહોંચી જઈએ. જેવી રીતે કોઈ પણ કાર્યક્ષેત્રમાં સફળ થવું હોય આપણે 5 વસ્તુની જરૂર પડે. પાછો બોલું છું, તમારું પાકુંથી જ એક ભૂલી ગયા હોય તો, કોઈ સફળતા, કોઈ ધંધો મોટો કરવો, એમાં આપણે સફળતા મેળવવી, પહેલે વહેલું સ્થાન બરાબર જોઈએ. સ્થાન બરાબર ન હોય તો થાય નહીં. બીજું સાધનો, જે ધંધો કરવો છે એના બધા જ સાધનો, એમાં કોઈ ઘટતું ના હોવું જોઈએ, પૂરેપૂરા સાધન. જય જય ભાઈ ભાઈ ભાઈ. ત્રીજું કરતા, આપણી ભૂમિકા સાત્વિક હોવી છે, કે હું બીજાનું કામ કરીશ, મારું કરીશ ને પેટ ભરીશ, ખાલી સ્વાર્થી લઈ લેવાનું નહીં કરું. એ કરતા નહીં, હવે ક્રિયા, એ રીત જે કરવાની છે એના માટે જાગૃતિ રાખવી. ક્યારેક એ ભૂલ આવે તો સ્વીકારવી નહીં, નહીં નહીં મારે આ કરવું. ક્રિયા કરતી વખતે આપણો સત્વગુણ મોખરે રહીએ. અને છેલ્લું 5મું આવે દૈવ. દૈવ એટલે પ્રારબ્ધ બોલ, ઘણું બધું જન્મનું ભેગું થયું હોય સાહેબ, એનો ધક્કો લાગે, પોઝિટિવ ફોર્સ, નોટ પ્રારબ્ધ. મોટા એમ કે દૈવ એટલે નસીબ નસીબમાં હું માનતો નથી, પણ ફોર્સ, આ 4 વસ્તુ બરાબર થઈને અને તમારી ક્રિયા કરતાં બધું બરાબર લાગ્યું તો એનો ફોર્સ મળે. જો મોટા એક ઓપનિંગ કરતા હતા, યાદ આવ્યું મયુર, નડિયાદમાં
પેટ્રોલ પંપ એમ યાદ આવ્યું. બીજા સ્ટેપમાં આવ્યું ખરું, સ્ટેપ બદલી ગયું સાલ, ફર્સ્ટ સ્ટેપમાં નથી આવતું. કાંઈ વાંધો નહીં, ધીરે ધીરે આવી જાય. બેટરી વાળ છેડો નાખ દે ને આમાંથી, થઈ જાય ધીરે ધીરે રિપેરિંગ. હા, રિપેરિંગ કરવા જ બધા એવા તૈયાર થઈ ગયા. કોણ આવે ગોદાવરીમાં બે આવી ને થઈ ગયું. હવે હું દોડાદોડી કરું, વી આર ઓલ સેમ. આપણે થોડું અભ્યાસ વધારવો પડે, રિપીટ કરવું, રિવિઝન કરવું, ને એમાં બધું આવી જાય પાછું. શું કહેતો તો? હા, પછી ઓપનિંગ ચાલુ થયું, મોટા તો બોલે ને, પ્રભુ વેપારમાં બરકત કૃપા કરી પ્રેરતો રહેજે, ભરત કરે ને એ બધું થયું. પછી આમ કરે હાથ, આમ ઊંચા ઊંચા હાથ કરે, રા વાહ એમ કરે. શ્લોક આવે ને, રા ઊભા થઈને આમ કરે, વાહ. રમેશભાઈ બોલે, પછી રસ્તામાં મળ્યું કે આટલા હાથ ઊંચા કરીને બહુ બોલતા હતા મોટા, શું હતું? કે એટલા વિસ્તારમાં જે ભાવનાવાળા માણસો હશે ને એના નિમિત્તે બધા અહીંયા પેટ્રોલ પૂરવા આવવાના. બોલો, એ વિધિ કરતા હતા, એ ઊંડી ઊંડી વિધિ હાલતી હતી. એટલા ઊંડી ઊંડી ત્યાં કરતા એવા પ્રવાહમાં જે આવી ગયા બધા, બધા તારે અહીંયા પેટ્રોલ પૂરવા આવશે. એ ત્યાં બાજુમાં છે એ બરાબર નથી, અહીંયા જ આવું છે, નુરા ડોસામાં. નુરા ડોસા, શેના મોઈટમાં હું બોલ્યો હતા હું ભૂલી ગયો, ક્યાં મુદ્દામાં હતો. સાધનો પુરાવો, દૈવી શક્તિનો ફોર્સ. આ દૈવી શક્તિ ક્યારે મળે? એક તમારી ભૂમિકા છે અને તમારું ઓપનિંગ કરવા મોટા આવ્યા છે. પાણી લાવો ને કિશોર. ત્યારે હાથ લાંબા કરે, બાકી પટપટ કરીને વહી જાય. ચાલો લાવો 2000 રૂપિયા. કોનો પેટ્રોલ પંપ હતો મને ખ્યાલ છે, ભૂલી ગયો. નડિયાદમાં કા આવજે યાર, એનો પેટ્રોલ પંપ હતો. એની ઘરે બહુ જાતા મોટા, આપણી ઘરે જીણા કાકા આવતા ને એવી રીતે. એક દિવસ એવું ભાઈનું નામ ભૂલાઈ ગયું, હે વૈકુંઠભાઈ, હા યા વૈકુંઠભાઈ હતા. વૈકુંઠભાઈનો પેટ્રોલ પંપ હતો, ઉપાધ્યાય ફ્રોમ સુરત. નડિયાદનો પ્રસંગ છે, માજી સુતેલા બહુ મોટી ઉંમરના. પછી મોટું ઘર હતું, પૈસાવાળા હતા, પેટ્રોલ પંપ હતો. એ જમાનામાં પેટ્રોલ પંપ એટલે બહુ સારું કહેવાય, બહુ ઊંચું, પૈસા બહુ હોય ત્યારે મળે, હા કરોડ આપો ત્યારે મળે એવો જમાનો. અત્યારે બોલવું જ નહીં. પછી ચાલો બાને મળી લઈ, અંદર ગયા રૂમમાં, પગે લાગ્યા. હે ભગવાન મને લઈ લો, હવે મારે નથી જીવવું, મને લઈ લો એમ મોટા બે વાર સાંભળી ગયા. પગે લાગીને આવતા રહીએ બહાર બેઠા. વૈકુંઠભાઈ, વૈકુંઠ, ક્યાં? બોલો બોલો. આ બાને ખરેખર જવું છે? ખાલી ખાલી બોલે છે. પૂછે પૂછે, અંદર જા. પૂછવા ગયા, બા એમ કહે છે કે ખરે ખાલી નથી બોલતી, મને લઈ લે તો સારું, હવે પીડા સહન નથી થતી. ખરેખર પૂછ, હા પાડી ને? હા પાડી. સારું ચાલો, એક હીરો લાવો. કબાટ ખોલ્યો, એમાંથી હીરો લીધો. એમ હીરો લઈ કપાળમાં આમ સ્વસ્તિક કંઈ કર્યું, આમ હરિ નામ લેજો બા, નથી બીજેથી પૂરું થઈ. મોટા જન્મ આપી શકે અને લઈ શકે બે કરી શકે. એ ગુરુ મહારાજ આપણા છે, સમર્થ સદગુરુનો આશરો મળ્યો આપણને, તો આપણી જવાબદારી અનેક ગણી વધી ગઈ છે. તો જેની જવાબદારી વધે એને સમજવું પડે. જવાબદારી ના હોય કોઈથી સમજવાના નથી, એની રાહ ના જોવી, એની રાહમાં આપણું બગાડવું નહીં. આપણે આ આપણું રીતે કર્યા કરવા, થાય એટલું કર્યા કરવા. હા સમજાણું, હે હા એ છે ને પ્રસંગ, એ અમારા હાથમાં જ આવ્યું હતું બનાવવાનું એટલે ખબર જ છે. હા
સભાનતા વિના લાધ્યા જાગૃતિ રહી ના શકે, લાગે ગરજ સ્વાર્થ એમાં સભાનતા જ રહીએ. સમજાય ગયું? પૂરેપૂરું ચાર વસ્તુ હોવી જોઈએ. રસ, બીજું અંગ્રેજીમાં રસને શું કહે? ઇન્ટરેસ્ટ. બીજું લગ્ની, લગ્નનું અંગ્રેજી કોન્શિયસનેસ. ત્રીજું ગરજ. ભાઈ ગરજનું અંગ્રેજી સાહેબ? બે મિક્સ થઈ ગયું બરાબર. એટલે ગુજરાતી ભાષા મોટી છે, એમાં છૂટું પડ્યું. આ બધામાં તો એક જ આવે. આમાં કોઈ આપણે ઘરે આવ્યું બેસવા, હા, ત્યારે બેસવા આવ્યું જોઈએ આપણે ઘરે, કોઈ માની લે બે ઘડી તો વેલકમ. આપણે ગુજરાતી તો શું થાય? આપણે સૌરાષ્ટ્રવાળા કે આપણે ગુજરાતવાળા, આવો આવો આવો, કેટલા દિવસે આવ્યા, આવો ભાઈ, એ અલગ પડી જાય. ઓમાં વેલકમ, ઓમાં વેલકમ, જડબેગ સલાક જ હોય વેલકમ, આવો એમ કીધું. ભાવ ના કે ભાવ વધતો નથી એવા, એ મીઠી ભાષા એટલી નહીં લાગે, હળવી હળવી લાગે. એમાં આપણે ભણવાનું છે બરાબર કિશોરભાઈ? અમુક શબ્દો એવા જ છે. ગુજરાતીનું ઇંગ્લિશ કરીએ ને, કરો ને, કરો કરો, હાલો ને, આવી રાખો, પકડું થઈ જાય ને. સ્વાર્થ અને ગરજમાં બે માં ફેરવું, બે એક જ થયું તો અંગ્રેજીમાં એક થઈ ગયું. ગરજ એટલે ઊંડો સ્વાર્થ, બને સ્વાર્થ, ગરજ એટલે ઊંડો સ્વાર્થ. બોલો સ્વાર્થ, ઉપર ઉપર આ મળ થઈ જાય, હાર થઈ ગયું, મળ્યું. એટલે એમાં બીજા શબ્દ ના મળે, એની લિમિટેડ છે. ઊંડો સ્વાર્થ, ઊંડો સ્વાર્થ એનું નામ ગરજ. ઊંડા ગરજ રસ લગ્ની, જો ઊંડી ગરજ, ઊંડી સ્વાર્થ પાકો, એમાં કરવું છે ગમે એમ થઈ જાય એવો ભાવ. ત્રીજી કડી સ્વાર્થ શ્લોક કરીએ આપણે. મથતા મથતા પોતે પોતાને જાણવાનું, જે પોતાના સ્વભાવને, સ્વભાવ રાગ દ્વેષ છે, ક્રોધ છે, આહા લોભ છે, ઈર્ષા છે, મરી ગયા તો નીકળો નીકળો. મથતા મથતા પોતે પોતાને જાણવાનું જે કરે, આપ મેળે મળી આવે, જિજ્ઞાસાનું શાસ્ત્ર છે. એવું કરવા માંડે ને તો આપ મેળે આપણને ખબર પડે આપણે કહેવા છીએ. આપણે કહેવા છીએ એ કોઈ કહેતો ગમે અને માની આપણે, હું જરાય એવું નથી, મને જ એવું લાગતું જ નથી, એવું છે એવું જ બરાબર હોય એમ લાગતું હોય, એટલે તો એમાંથી નીકળે નહીં ગુંડાળામાંથી. એવું છે એ બરાબર લાગે એટલે એમાંથી નીકળાતું નથી. મોટામાં હોય તો આપણે કેવા હોવા જોઈએ, એવો વિચાર આવે ને ત્યારે બચાય. હું મોટામાં છું, મારામાં ન હોવું જોઈએ એમ કરીને આપણને ધીરે ધીરે જાગૃતિ આવે, રસ આવે, સભાનતા આવે. સભાનતા એટલે આમાં શબ્દ આવે છે. મથતા મથતા પોતે પોતાને જાણવાનું કરે, ત્યારે આપમેળે જિજ્ઞાસા ખુલ્લી થાય. પછી ચોથો શ્લોક છે. ધરપત હૈયામાં, હૈયામાં પાકો વિશ્વાસ છે. શું છે? જિજ્ઞાસાને ખરેખરી, ખરેખરો છે. ધરપત હૈયામાં, જિજ્ઞાસાને ખરેખરી ધરપત નારી જાતિ વિશ્વાસ. શું છે? જેને પકડ્યો છે મારો હાથ, એ મને પાર ઉતારશે. જ્યારે જિજ્ઞાસા શ્રદ્ધારે ભળી જાય ત્યારે આ શ્લોક ફૂટે અંદરથી. છે ધરપત હૈયામાં, ધરપત છે. શું છે ધરપત? એટલે શ્રદ્ધા, વિશ્વાસ, શ્રદ્ધા વિશ્વાસ જે છે. ધરપત હૈયામાં, જિજ્ઞાસાવાળા જીવને છે હૈયામાં એવું પાકું કે જેને મારો હાથ પકડ્યો છે એ જ મને પાર ઉતારી દે, તો પછી ચિંતા કરવાની જરૂર રહેતી નથી. જાણવા કેરી જિજ્ઞાસા એ ત્યારે જ્યાં જીવન છે,
જાણવા કેરી જિજ્ઞાસા એ ટાઈમે જીવતી હોય. પહેલાં તો હૈયામાં પૂરેપૂરી ધરપત હોય છે, ધરપત હૈયામાં જિજ્ઞાસાને ખરેખરી. જેને પકડ્યો છે હાથ એ પાર મોટા. આપણે મોટા જેવું બધું કાચું હો ભાઈ, મોટામાં જ ઘૂસવું જોર કર્યું. જેને પકડ્યો છે હાથ એ મને પાર ઉતારશે. અને સાથે સાથે જ્યારે આપણે હાથ પકડો હોય ત્યારે આપણે કેવા રહેવું જોઈએ, જાણવા કેરી જિજ્ઞાસા એ ત્યારે જ્યાં જીવંત છે ત્યાં ભગવાન વિશે મારું બધું જાણવું છે એવી જિજ્ઞાસા આપણી ભડભડતી અગ્નિ જેવી થઈ જાય. હં, તેને સત્સંગ તું જાણ, સત્સંગ એ પ્રાણ જીવને, એને સત્સંગ કહેવાય. જાણવા કેરી જિજ્ઞાસા ભડભડતી અગ્નિના જેવી થઈ જાય, ચાર જણા ભેગા થયા અને જો મસ્તી ચડી હોય જો આપણે થાય એને સત્સંગ કહેવાય. એવું જમાવટવાળું આપણું મંડળ થવું જોઈએ, હજી એટલું વાર લાગે છે. આવે ના આવે, વરી બેદી જાય ને પિયર જાય ને વરી થાય લગ્નમાં જાય. છું છું થઈ જાય. હવે તો કેવું માણતા હશે ઈશ્વર જાણે, યા જઈને હું થતું હોઈશ બરાબર. આ જીવતા ખોડિયું ખોડિયું ગુણભાવવાળું થયા વગર બીજાને ધ્યાન ના દેવું. એ તો બિચારા બોલવાના, હારા હોય તો બોલે, નરહાય બોલે, નરસા હોય તો આવવાના વારી આવે, હારા હોય તો બહુ છકી જાય. હવે એનું કરો હું, એમાં કાન બાન દેવા નહીં, દીધે જાવું. સમાજ હું કે જોવા બેહો તો કોઈ ભક્તિ ના થાય. હા, ક્યારેય ન થાય, ક્યારેય ન થાય. સમાજ ક્યારેય સમજી શકે નહીં. સાધનાના ક્ષેત્રમાં ગયેલા જીવો માટે સમાજની વક્ર દ્રષ્ટિ જ રહેવાની, કોઈ દી સમજી ના આવે. ઊંધું લાગે બધું, સીધું બધું ઊંધું લાગે, ઊંધું બધું સીધું લાગે. સમજી લેવાનું સંસારમાં રગડાપટ્ટીમાં ફેંકાણા, આવન જાવન ચાલુ ચાલુ. હા, એક શ્લોક કરી લઈએ હવે આપણે. જાણવા કેરી જિજ્ઞાસા એ ત્યારે જ્યાં જીવતી જાગતી હોય એને સત્સંગ તું જાણ, અને સત્સંગ જીવતા રાખે આપણને પ્રાણ જીવને. આજે સાધક બને એનો પ્રાણ તો સત્સંગ જ થઈ જાય. સત્સંગનો મેઇન અર્થ મોટા એ લખો જ મયુરને આવડે કદાચ. બોલ મયુર, સત્સંગનો મેઇન અર્થ લખો જ. એ તો બહારનો અર્થ થયો. અંતરમાં જે જાગૃત થયેલા પ્રભુ છે એની હારે ભળી જાઉં, એ સત એટલે ચેતન, એનો સંગ આવું મોટા સમજાયું છે. ખરો સત્સંગ એને કહેવાય કે જે ચેતન છે અંદર એની સાથે ભળી જાઉં. કેમાંથી નીકળીને ભળી જવું? પ્રકૃતિમાંથી નીકળી અને ચેતનમાં ભળી જવું. જાગને જાદવા કૃષ્ણ ગો વાળિયા, તુજ વિના ધેનમાં કોણ બને. 360 ગો વાડ થોડે વડો રે ગોવાળીઓ કોણ એ બાકી રહી ગયું કહેવાનું. તેથી વિક્રમ સંવતના 360 દિવસ હતા એ ટાઈમ. એ 360 દિવસમાં એક એવો દિવસ કેવો આવશે? વડો ગોવાળીઓ, વડો ગોવાળીઓ. વડો એટલે મોટામાં મોટો ઇન્દ્રિયોને પાછો વાળવાવાળો દિવસ. એ દિવસને યાદ રહીએ સાક્ષાત્કાર મોટા કીએ મને 1939માં આ તારીખે થયો. એ વડો ગોવાળીઓ થયો. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધ્યાનમાં કોણ જાશે. 360 ગો વાળ ટોળે મળ્યા, વડો રે ગોવાળીઓ કોણ થશે. મુક્તાબેન આવું છે બધું ઝીણી ઝીણું. આપણો વડો ગોવાળીઓ કોણ થાય? કોણ જીતી જાય? એ જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં જાશે. એ જાગને 360 ગો વાળ ટોળે વડ્યા, વડો રે ગોવાળિયો કોણ થાશે. એ જાગને જાદવા તારે આવતું ને ભણવામાં?
હવે હેતવીને આવે જગાડવાનો રહ્યો બાકી. એવું દિવસો ઉપર લીધું, દિવસો દિવસો છે. 360 કોણ ટોળે મળ્યું છે? ગોવાળિયા 360 હોય. ગોવાળી ઘણા બધા ઇન્દ્રિયોને કેટલું બધું હોય છે, તો ઘણા વધારે હોય, પણ એક દિવસ 360માંથી એક દિવસ એવો થઈ જાવ કે વડો ગોવાળિયો કહેવાય કે આ દિવસે મને ભગવાન મળી ગયા. હા, હરિવાલો હરિવાલો જીવનમાં પ્રાણ પ્યારો છે, જીવનમાં હે તકરવાને હરિજે બીજું ના છે, જીવનમાં હે તકરવાને હરિજે હરી ઓ શ્રી સદગુરુ દેવકી વાલા મોટા હો. જાણે અજાણે બધા બેઠા હોય ને એને મોટામાંથી કંઈક મળી જાય, કંઈક તો આમ થોડો વિચાર તો આવે ક્યારેક કે આરું આવું કરવું. હે હરી ઓમ મોટા સાહેબ, બંધ કરી દીધું, બંધ કરી દીધું. આ લઈ લેજે.